न्यारो प्यारो प्यारो मीठो बंधन छे ज्ञान दर्पण सत्य असत्य नो तफावत समझावे ए मार्गदर्शक छे ज्ञान दर्पण अने आपे जेम बताव्यो के आध्यात्मिक ज्ञान अने राजयोगनो अभ्यास केवी रीते मददरूप थशे तो आ आध्यात्मिक ज्ञान शुं छे अने तेना मुद्दाओ कया कया छे। खरेखर सुंदर सवाल तमे कर्यो छे, कारण के अत्यार सुधी आपणे जे कई समस्याओनी चर्चा करी ए समस्यानी अंदर आध्यात्मिक जे ज्ञान छे अने सहज राजयोगनो जे अभ्यास छे ए आपणने अनेक रीते मददरूप थई शके एम छे। आजे आध्यात्मिक ज्ञानना मुख्य त्रण पासा छे जी। एक छे मैन मैटर अने गॉड, जेने आपणे पुरुष प्रकृति अने परमात्मा कही शकीए, अने बीजा शब्दोमां आत्मा परमात्मा अने सृष्टि पण कही शकीए एने। हवे आ त्रण विषयनी आपणी संकल्पनाओ अर्थात के कॉन्सेप्ट केटला क्लियर छे, आपणी पासे ए અંગેનું કેટલું જ્ઞાન છે તેના આધાર ઉપર તમારું સ્પિરિચ્યુઅલ પરસેપ્શન અથવા આધ્યાત્મિક જ્ઞાનની સમજ, જે શબ્દ પ્રયોગ કર્યો આપણે વારંવાર, તેનો આધાર છે। એમાં સૌથી પહેલામાં પહેલું જો કોઈ પાસું હોય તો એ છે સાયન્સ ઓફ કોન્શિયસનેસ, એટલે આપણે જે ચેતના છે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આત્મા તરીકે કરવામાં આવ્યો છે એનું શું વિજ્ઞાન છે। મટીરિયલ સાયન્સીસ તો આપણે કોલેજમાં ભણીએ છીએ, પણ આ આત્મા અથવા તો જે ચેતના છે એનું જે વિજ્ઞાન છે તેના વિશે આપણે ખાસ વિશેષ જાણતા નથી, અને આ જાણકારી જો આપણને પ્રાપ્ત થાય તો આપણી વૃત્તિઓમાં આપણા અભિગમોમાં ખૂબ પરિવર્તન આવે તેમ છે। બીજું જે પાસું અગત્યનું છે એ છે પરમાત્માની સત્ય સંકલ્પના, ધ ટ્રુ કોન્સેપ્ટ ઓફ ગોડ। અત્યારે પણ તમે જોશો તો પરમાત્મા આપણા માટે મોટાભાગે આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે। દરેક પ્રોપ પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે ઈશ્વરને યાદ કરી લે છે અને ઈશ્વર પાસે ઘણું બધું માગતા પણ હોય છે, પણ ઈશ્વરનો જે સત્ય પરિચય, ઈશ્વર છે કે કેમ, ત્યાંથી એની શરૂઆત થાય છે, અને એ કદાચ હોય તો ક્યાં છે, કેવો છે, હવે એનો જે સ્પષ્ટ પરિચય જેને આપણે કહીએ કે જેથી કરીને સરળતાથી એની સાથે આપણે મિલન મનાવી શકીએ, એની સાથે કોઈ વાર્તાલાપ કરી શકીએ, એની સાથે કોઈક યુનિયન આપણે પ્રસ્થાપિત કરી શકીએ, તો એ સંકલ્પના વગર, સ્પષ્ટ સંકલ્પના વગર શક્ય નથી। એટલે એ બીજો જે આસ્પેક્ટ છે કે પરમાત્માનો સ્પષ્ટ પરિચય શું હોઈ શકે તેની પણ આપણે વિચાર કરવો જોઈએ। અને ત્રીજી જે બાબત છે કે આ જે વિશ્વનું નાટક આ પૃથ્વી રંગ મંચ ઉપર ભજવાઈ રહ્યું છે એ કોઈ અકસ્માત નથી, એ કોઈ અંધાધૂત નાટક નથી, પરંતુ એ નાટક કેટલાક સિદ્ધાંતો પર આધારિત છે, અને એ બધા સિદ્ધાંતોની સમજ શું મને છે, અને એ જો સિદ્ધાંતોની મને સમજ હશે તો હું માનું છું કે એક નવો વિવેક મને મળશે, અને દરેક પરિસ્થિતિને મૂલવવાની જે ક્ષમતા મારી જે છે એ કંઈક જુદા પ્રકારની હશે, હું કંઈક જુદી દ્રષ્ટિથી આખા વિશ્વ નાટકને જોઈશ, અને એના કારણે શું થશે કે જે સમસ્યાઓ છે એનું સમાધાન પણ આપણે બહુ સરળતાથી કરી શકીએ છીએ। એટલે આ ત્રણેય બાબતો વિશેનું જ્ઞાન અથવા તો માહિતી અથવા તો સમજ મારી અંદર કેટલી છે તેના આધારે તમે કેટલા સ્પિરિચ્યુઅલી એલિવેટેડ છો તે નિર્ભર કરે છે। એટલે આ ત્રણ બાબતની જે સમજ છે એ ખૂબ જરૂરી છે, અને એ સમજ પેદા થશે તો તમને શું એનું પરિણામ મળશે, કયા સકારાત્મક પરિણામો તમને એને મળશે તે પણ જાણવું ખૂબ મહત્વનું છે। આપણે જો દાખલો લઈએ તો આપણે શરીર નથી પણ એક આત્મા જ છીએ, આવું કોઈ જો કોન્શિયસનેસ ડેવલપ કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય એમ છે। અત્યારે જે આપણે જે ભેદભાવો જોઈ રહ્યા છે, અનેક પ્રકારના ભેદો વિશ્વની અંદર જોઈ રહ્યા છે, જાતિ ભેદ જોઈ રહ્યા છે, ધર્મ ભેદ જોઈ રહ્યા છે, લિંગ ભેદ જોઈ રહ્યા છે, અને સ્ત્રી અને પુરુષનો ભેદને કારણે પણ ઘણી બધી સમસ્યાઓ આજે પેદા થયેલી છે, તો આવા અલગ અલગ પ્રકારના ભેદોથી આપણે બિલકુલ ઉપરામ થઈ ગઈએ છીએ। ત્યારે મને એ ખ્યાલ આવે છે કે ભાઈ આ પાંચ તત્વોના બનેલા નાશવંત શરીરથી ભિન્ન હું એક ચેતન થતા આત્મા છું, મારું સ્વરૂપ છે અતિ સૂક્ષ્મ જ્યોતિબિંદુ સ્વરૂપ, અને હું તો શાશ્વત અને સનાતન છું, મારી લાઈફ તો પહેલા પણ હતી અને કદાચ આ શરીર છોડીશ તો પણ મારી લાઈફ તો ચાલુ જ રહેવાની છે। રજા આપશો ત્યારે ફરી મળીશું, નમસ્કાર। ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ।